સાવરકુંડલા ગાર્મેન્ટ એસોસિએશન દ્વારા જીએસટીના વધારાને લઈને વિરોધ કરાયો હતો. ગાર્મેન્ટમાં પહેલા 5% જીએસટી હતો, ત્યારે હાલ સરકારે 12% વધારો કરવાનું જાહેર કરતા ગાર્મેન્ટ એસોસિએશન દ્વારા વિરોધ કરાયો હતો. સરકાર 12% જીએસટી પાછો ખેંચે તેવી પણ માંગણી કરવામાં આવી હતી. અહેવાલ જિગ્નેશ ગળથિયા, સાવરકુંડલા. આ સરકાર છે જે જીએસટી 5% 12% કર્યો છે, તો કાપડ એસોસિએશનને તો તકલીફ પડવાની જ છે, પણ સાથે સાથે લોકોની ખરીદ શક્તિ ઘટી જાય અને લોકો પડવાની પણ સીધી અસર પડે છે. તો સરકારશ્રીને વિનંતી છે મારી કે જે 5%નો તમે 6% કરી શકો, એકદમ સીધી રીતે 12% કરી શકો સાહેબ. તો સરકારશ્રીને વિનંતી છે, આ માટે તમે વિચારણા કરો અને જીએસટી ઓછી કરો, એવી આપને નમ્ર વિનંતી છે. જય હિન્દ, જય ભારત. સરકારશ્રી તરફથી 1 તારીખથી ઘણી બધી ચીજોમાં 5% જગ્યાએ 12% ટેક્સ નાખવામાં આવ્યો છે. એમાં અમારું ગાર્મેન્ટને પણ જોયેલું છે સરકારે. આજે ગાર્મેન્ટ એક નાના પાયે ઉદ્યોગ છે, એટલો બધો મોટો ઉદ્યોગ નથી. આજે 12% ટેક્સ એટલે 5 અને 12 એટલે 7% જે ભાવ વધારો છે એ અમારા માટે અસહ્ય છે. આનાથી અમારા ગાર્મેન્ટ ઉદ્યોગની કમર તૂટી જશે. સરકારશ્રીને એવી વિનંતી છે કે સાવરકુંડલા ગાર્મેન્ટ એસોસિએશન તમને વિનંતી કરે છે કે આ ટેક્સ તમે પાછો લ્યો, ફરી પાછો 5 અને 5% ટેક્સ રાખો અને આ રીતના નાના માણસોને પજવવાનું, હેરાન કરવાનું બંધ કરો, તેવી ઈચ્છા અમારી ગાર્મેન્ટ એસોસિએશન સાવરકુંડલા. ગાર્મેન્ટ એસોસિએશન વતી આપના માધ્યમથી હું જણાવું છું કે હાલ આ સરકારશ્રીએ ગાર્મેન્ટ ઉદ્યોગ ઉપર જે 5% ઓલરેડી ટેક્સ હતો અને આજે 1 તારીખથી 12% વધારો છે, એના વિરુદ્ધમાં અમે સાવરકુંડલા ગાર્મેન્ટ એસોસિએશન વતી આ જીએસટીના વધારવાના બાબતે વિરોધ કરી રહ્યા છીએ. ખાસ તમને બીજી વાત કરું તો છેલ્લા 2 વર્ષ અથવા 3 વર્ષથી જે કોરોના કાળમાં આપ સૌ જાણો છો કે ધંધામાં માઠી અસર પડી હતી, છતાં હાલ જ છેલ્લા 4-5 મહિનાથી માંડ બધાને ધંધો સેટ થયો છે, ત્યારે આ ફરી પાછું આ સરકારશ્રીએ 12% ટેક્સ નાખી અને અમારા ધંધામાં ખૂબ જ માઠી અસર પડી છે. તો અમે આ 12%ને સખત વિરોધ કરીએ છીએ અને સાવરકુંડલા ગાર્મેન્ટ એસોસિએશન વતી હું આપને ખાતરી કહું છું કે આજે અમે એક દિવસ 30 તારીખે બંધ પાળી અને આ વિરોધ સરકારશ્રીને દર્શાવ્યો છે. આવનારા દિવસોમાં પણ આ 12%માંથી અમને રાહત નહીં મળે તો વધુમાં વધુ અમે આ બંધ પાળી અને સખત વિરોધ કરી અને આ વાતને વખોડી કાઢશું. ગાર્મેન્ટ એસોસિએશન વતી હું કમલ શેલાર આપને